મોરબીમાં લોકડાઉન દરમિયાન ડ્રોન કેમેરાથી માવાની ડિલિવરીનો વિડીયો ટિકટોકમાં વાયરલ થયાની ઘટના પોલીસને ધ્યાનમાં આવ્યા બાદ બી ડિવિઝન પોલીસે આ બનાવની તપાસ કરીને ટિકટોકમાં માવાની ડિલિવરીનો વિડીયો વાયરલ કરનાર બંને યુવકોની વિધિવત ધરપકડ કરી હતી અને બંને સામે જાહેરનામાનો ભંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મોરબીમાં પોલીસ સ્ટાફ લોકડાઉનનો કડક પળે અમર કરાવે રહેશે. જો કે લોકડાઉનમાં તમાકુવાળા કોઈ પણ પદાર્થનું વેચાણ ઉપર પ્રતિબંધ છે, ત્યારે મોરબીમાં એક યુવાને ડ્રોન કેમેરાથી માવાનો વેચાણનો ટિકટોકમાં વિડીયો વાયરલ કર્યો હતો, જેમાં મોબાઈલ ફોનમાં આવતી ટિકટોક એપ્લિકેશનમાં મોરબીમાં એક યુવાને ડ્રોન કેમેરો ઉડાડી તેમાં તમાકુવાળા માવાનો વેચાણનો વિડીયો મૂક્યો હોવાનું ધ્યાને આવતા પોલીસે આ સઘન તપાસ હાથ ધરી હતી, જેમાં પોલીસે વિડીયોની ખરાઈ કરતા મોરબીના સામા ખાતે ગીતા પાર્ક શેરી નંબર 3 ઋષિકેશ વિદ્યાલય પાસે વિડીયો બનાવવાનું ખુલ્યું હતું. આથી આ બાબતની તપાસ કરીને આ વિડીયો ટિકટોકમાં વાયરલ કરવાની ઓળખ મળી જતા બી ડિવિઝન પોલીસે આરોપી હિરેનભાઈ બાબુભાઈ ગીરધરિયા ઉંમર વર્ષ 29 ધંધો વેપાર રહે મોરબી 2 ગીતા પાર્ક શેરી નંબર 3 ઋષિકેશ વિદ્યાલય પાસે તથા રવિભાઈ ધીરજલાલ ભડાણિયા ઉંમર વર્ષ 26 ધંધો પ્રાઇવેટ નોકરી રહેવાસી નીલકંઠ સોસાયટી શેરી નંબર 3 મોરબી 2 વાળાને જાહેરનામા ભંગ બદલ રૂપિયા 25,000 ના ડ્રોન કેમેરા સાથે ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.